જય સ્વામિનારાયણ મિત્રો, આપણે ભણી રહ્યા છીએ ચેપ્ટર નંબર 6, આનુવંશિકતાનો અન્વય આધાર. મિત્રો, આપણે લાસ્ટ લેક્ચરની અંદર આપણે HGP બરાબર, એટલે કે હ્યુમન જીનોમ પ્રોજેક્ટ, એટલે કે હ્યુમન જીનોમ પ્રોજેક્ટ એ શું છે, શાના માટે એ જે પ્રોજેક્ટ છે, શાના માટે પ્રોજેક્ટ બહાર પાડવામાં આવ્યો હતો, અને એ પ્રોજેક્ટ છે એને કેટલો સમય લાગ્યો હતો, પછી એની પાછળનું જે ફંડિંગ છે, એટલે કે જે એ પ્રોજેક્ટને પૂરો કરવામાં જે ફાઇનાન્શિયલ સપોર્ટ હતો, એટલે કે જે મદદ મેળવવામાં આવી હતી, એ કોના દ્વારા મેળવવામાં આવી હતી બરાબર, અને એ પ્રોજેક્ટને કેમ મેગા પ્રોજેક્ટ કહેવામાં આવે છે એના વિશે આપણે અભ્યાસ કર્યો હતો બરાબર. અને બીજું એક જોયું હતું ટૉપિક કે એના લક્ષ્યાંકો, એટલે કે એનો ગોલ શું છે, એટલે કે હ્યુમન જીનોમ પ્રોજેક્ટ જે વિશ્વ સ્તરે બરાબર, અત્યાર સુધી આપણે જે જનીનો બન્યા એ કેટલા હતા, તો કે મનુષ્યની રીતે હતા, પણ આજે જે હ્યુમન જીનોમ પ્રોજેક્ટ હતો એ આખો વિશ્વ સ્તરે હતો, તો એ વિશ્વ સ્તરે જે પ્રોજેક્ટ છે એનો ગોલ શું હતો, એટલે કે એના હેતુઓ, એટલે કે લક્ષ્યાંકો શું હતા, એના વિશે આપણે જોયું હતું બરાબર. તો હવે આજે આપણે જોવાના છે તો કે એની કાર્યપ્રણાલી, એટલે કે જે હ્યુમન જીનોમ પ્રોજેક્ટ છે એની કાર્યપ્રણાલી શું છે, અને એના લક્ષણો, એટલે કે જે હ્યુમન જીનોમ પ્રોજેક્ટ છે એના લક્ષણો શું છે, એના વિશે આપણે જોવાના છે. તો સૌ પ્રથમ મિત્રો જોઈએ તો કે એની કાર્યપ્રણાલી બરાબર, તો જે HGP, એટલે કે હ્યુમન જીનોમ પ્રોજેક્ટ બરાબર, હ્યુમન જીનોમ પ્રોજેક્ટ માટેની કાર્યપ્રણાલી જણાવો. તો એની અંદર આપણે જે કાર્યપ્રણાલી છે એની અંદર બે રીતનો ઉપયોગ, એટલે કે બે મહત્વપૂર્ણ રીતનો ઉપયોગ કરાયો છે. પહેલી છે ECTS બરાબર, અને બીજી છે SA બરાબર. પહેલી છે ECTS, એટલે ECTSનું ફૂલ ફોર્મ શું છે, તો કે એક્સપ્રેસ્ડ સિક્વન્સ ટેગ બરાબર, એક્સપ્રેસ્ડ સિક્વન્સ ટેગ. અને બીજી જે રીત છે એને શું કહેવામાં આવે, તો કે SA, એટલે કે સિક્વન્સ એનોટેશન કહેવામાં આવે છે. તો આની અંદર કઈ રીતે કાર્ય થયું હતું અથવા તો કઈ રીતે એ રીતનો ઉપયોગ કરાયો હતો એ જોઈએ, તો કે એક્સપ્રેસ્ડ સિક્વન્સ ટેગ, એટલે કે જેને ટૂંકમાં આપણે ECTS પણ કહેવામાં આવે છે, તો એ જે છે એની અંદર કઈ રીતે હતું, તો કે એક્સપ્રેસ્ડ એટલે કે જે અભિવ્યક્ત થતા હતા બરાબર. અભિવ્યક્ત એટલે શું, કે જેની અસર દેખાતી હતી આપણને, અથવા તો એ જે છે જીન અથવા તો જનીન, એ જનીનો બધા વ્યક્ત થતા હતા, અભિવ્યક્ત થતા હતા બરાબર, એવા જનીનોને લઈને બરાબર, એવા જનીનોનો અભ્યાસ જે પ્રક્રિયાની અંદર અથવા તો જે રીતની અંદર કરવામાં આવેલો એને આપણે શું કહેવાય છે, તો કે ECTS કહેવામાં આવે છે. તો એની અંદર શું હતું, તો કે જેમાં બધા જનીનો જે RNA સ્વરૂપે વ્યક્ત થાય છે બરાબર, RNA સ્વરૂપે, એટલે આપણને જે RNA સ્વરૂપે જે પણ જનીન હોય એ જનીન આપણને RNA સ્વરૂપે વ્યક્ત થયેલું જોવા મળે, વ્યક્ત એટલે કે એની અભિવ્યક્તિ આપણને જોવા મળે. તો એ જે અભિવ્યક્ત થયેલો જનીન છે ફક્ત એના ઉપર જ બરાબર, એટલે કે જે ફક્ત એક્સપ્રેસ થયેલો છે, એટલે કે અભિવ્યક્ત થયેલો જનીન, ફક્ત અભિવ્યક્ત થયેલા જનીન ઉપર જ ધ્યાન કેન્દ્રિત કરેલું હોય એવી જે રીત છે એ રીતને શું કહેવામાં આવે, તો કે એક્સપ્રેસ્ડ સિક્વન્સ ટેગ કહેવામાં આવે છે બરાબર. તો આના દ્વારા, એટલે આ જે સિક્વન્સ છે, સિક્વન્સ એટલે આપણને ખબર છે કે DNA અથવા તો RNA સિક્વન્સ છે, એ સિક્વન્સ આપણે અનુક્રમ જેને કહીએ બરાબર, એ અનુક્રમ જે અનુક્રમનો જનીન હોય એ જનીન ધારો કે કોઈ અસર બતાવતો હોય, તો ફક્ત એ જ જનીનને અભ્યાસ અથવા તો એ જ જનીનનો અભ્યાસ કરવામાં આવેલો હોય એ જે રીત છે એ રીતને શું કહેવામાં આવે, તો કે એક્સપ્રેસ્ડ સિક્વન્સ ટેગ અથવા તો ECTS કહેવામાં આવે છે બરાબર. હવે બીજું છે તો કે SA, એટલે કે સિક્વન્સ એનોટેશન બરાબર, સિક્વન્સ એનોટેશન. તો એ જે સિક્વન્સ એનોટેશન છે એને આખે આખો DNA બરાબર, એટલે કે જે જીનોમ છે બરાબર, બધા જીનોમ, એટલે જેટલા પણ જનીનની અંદર જે જીનોમ જોવા મળે છે એની અંદર કોડિંગ અને નોન કોડિંગ, એટલે બધા જ પ્રકારના બરાબર, કોડિંગ હોય એવા પણ અને નોન કોડિંગ, એટલે જે કોડ થયેલા હોય એ પણ અને જે કોડ ના થયેલા હોય એવા અનુક્રમો, એટલે કે એવા જે DNAના અથવા તો RNAના જે સિક્વન્સ છે, અનુક્રમો છે, એને એ બધા DNAની, એટલે કે જે આખો DNA છે એની માહિતી ભેગી કરી બરાબર, એની માહિતી ભેગી કરી અને તેના કાર્યો નક્કી કર્યા હતા, એટલે એ જે પ્રક્રિયા છે પ્રક્રિયાને શું કહેવામાં આવે, તો કે SA, એટલે કે સિક્વન્સ એનોટેશન કહેવામાં આવે છે બરાબર. તો આ બેની અંદર કદાચ તમને તફાવતની રીતે જોઈએ તો એની અંદર શું થશે, તો કે જે પ્રથમ રીત છે એટલે કે ECTS છે, તો ECTS છે એની અંદર ફક્ત જે વ્યક્ત થાય છે, એટલે કે એક્સપ્રેસ્ડ થાય છે બરાબર, એક્સપ્રેસ થવું એટલે કે વ્યક્ત થવું, અભિવ્યક્ત થવું બરાબર. તો એ ફક્ત જેટલા પણ એક્સપ્રેસ થાય છે એટલા જ જનીનોને ધ્યાનમાં લીધા હતા બરાબર, એટલે જેટલા પણ જનીનો એક્સપ્રેસ થયા હતા એટલા જ જનીનોને ધ્યાનમાં લઈ અને એનો અભ્યાસ કરાયો હતો. અને આ જે SA સિક્વન્સ, એટલે કે સિક્વન્સ એનોટેશન, એટલે કે જેને SA રીત કહેવામાં આવે છે, તો એ જે SA છે એની અંદર આખી આખા DNA બરાબર, એટલે જેટલા પણ જીનોમ બધા જોવા મળે છે, એટલે કોડિંગ હોય કે કોડિંગ ના હોય એવા બધા જ
જે જનીનો છે એની અંદર જે ડીએનએ છે એની અનુક્રમોની માહિતી બરાબર એ ભેગી કરવામાં આવી હતી. તો આ બે રીતનો ઉપયોગ કર્યો હતો. હવે એને કઈ રીતે કરી શકાય? તો કે આ એસે સિક્વન્સ છે એસે કઈ રીતે કરે છે બરાબર, તો એની અંદર કઈ રીતે કરે? તો કે જે કોષના કુલ ડીએનએમાં રહેલા અનુક્રમોની જાણકારી માટે પહેલાં તેને અલગીકરણ કરી નાના નાના યાદચ્છિક એટલે કે રેન્ડમ એટલે કે રેન્ડમ ખંડો એટલે ગમે તે રીતે બરાબર, એવું નહીં કે અનુક્રમ પ્રમાણે જ ખંડો બનાવી એવા નહીં, પણ રેન્ડમલી ગમે ત્યાંથી ખંડો બનાવી દે બરાબર, એવા ખંડો બનાવી એને વિશિષ્ટ વાહકની મદદથી યજમાનમાં ક્લોનિંગ કરાવાય છે. હવે આ જે એસે છે એની અંદર શું સૌપ્રથમ થશે? તો કે જે પણ ડીએનએ રહેલો છે બરાબર, એ જે ડીએનએની અંદર આપણને ખ્યાલ છે કે ડીએનએની અંદર અનુક્રમ આવેલો એટલે કે એ ટી જી સી બરાબર, પછી જી સી એ ટી એ રીતના જે અનુક્રમ છે એ અનુક્રમ આખો બનતો બનેલો જ હોય છે એની અંદર. તો એ જે અનુક્રમો છે એ અનુક્રમોને શું કરવામાં આવે? તો કે એ અનુક્રમોને ગમે ત્યાંથી એટલે કે રેન્ડમલી ગમે ત્યાંથી એને અલગીકરણ કરવામાં આવે એટલે કે એને ટુકડા કરવામાં આવે બરાબર, એટલે ડીએનએનો પહેલાં ટુકડો કરવામાં આવે, પછી એ જે ટુકડો છે અથવા તો એને ખંડ કહીએ આપણે, તો એ જે ખંડ છે એ ખંડને વિશિષ્ટ વાહક જોડે જોડવામાં આવે બરાબર. વિશિષ્ટ વાહક એટલે આપણે અહીંયા બે પ્રકારના વાહકો છે બરાબર, કે જેને બીએસી અને વાયએસી કહેવામાં આવે છે. બીએસી એટલે કે બેક્ટેરિયલ આર્ટિફિશિયલ ક્રોમોઝોમ અને વાયએસી એટલે કે યીસ્ટ આર્ટિફિશિયલ ક્રોમોઝોમ બરાબર. તો આ બે પ્રકારના વાહકો છે એટલે એ જે ડીએનએનો ખંડ બન્યો અથવા તો જે ડીએનએનો ટુકડો બન્યો એને કોની જોડે જોડવામાં આવે? તો કે વાહકની જોડે જોડવામાં આવે છે. અને એ વાહકને જોડી એટલે કે વાહકની સાથે જોડી અને જે ડીએનએનો ટુકડો છે એને શેની અંદર ક્લોનિંગ કરાય? તો કે યજમાન બરાબર, યજમાનની અંદર ક્લોનિંગ કરાવાય છે. એટલે કોઈ પણ યજમાન હોય એની અંદર એનું ક્લોનિંગ કરાવાતું હોય છે. હવે ક્લોનિંગ વડે શું થાય? તો કે ક્લોનિંગ વડે પ્રત્યેક ડીએનએનું પ્રવર્ધન થાય છે બરાબર, જેના કારણે અનુક્રમોની માહિતી સરળતાથી મળે છે. એટલે જે ક્લોનિંગ થઈ ગયું એટલે કે વાહક અને આ જે ડીએનએનો ટુકડો છે એને જોડી અને યજમાનની અંદર આપણે ક્લોનિંગ કરાવી દીધું, હવે એ જે જે છે એ જે ડીએનએનું પ્રવર્ધન થશે. પ્રવર્ધન એટલે શું? તો કે ડીએનએનું એમ્પ્લિફિકેશન, એમ્પ્લિફિકેશન એટલે કે વધવું બરાબર. એટલે જેટલા પણ ડીએનએ છે એ ડીએનએ આપણે જે અનુક્રમ નાખ્યો એ અનુક્રમ પછી શું થશે? તો કે વધશે એટલે કે એની જે સંખ્યા છે એ સંખ્યા બેવડાશે અથવા તો ડબલ થશે બરાબર, જેને શું કહેવાય એટલે કે એમ્પ્લિફિકેશન કહેવાય બરાબર. તો એ જે એમ્પ્લિફિકેશન છે એનાથી શું થશે? તો કે એ અનુક્રમો છે એટલે જેટલા પણ અનુક્રમો આપણે લીધા હોય એ અનુક્રમોની માહિતી આપણને સરળતાથી મળી જાય છે બરાબર. હવે ઉપયોગી યજમાન બેક્ટેરિયાને ઈષ્ટ છે એટલે કે આ જે યજમાન છે શું છે? તો કે બેક્ટેરિયાને ઈષ્ટ છે. અને જે વાહકો છે બરાબર એ વાહકોને શું કહેવામાં? આપણે જોયું કે બેક્ટેરિયલ ઈસ્ટ આર્ટિફિશિયલ ક્રોમોઝોમ અને વાયએસી. હવે જો બેક્ટેરિયલ જે આર્ટિફિશિયલ ક્રોમોઝોમ છે એની અંદર જો ડીએનએને જોડવામાં આવેલો હોય તો એને યજમાન તરીકે કોણ લેવામાં આવશે? તો કે બેક્ટેરિયા લેવામાં આવશે, એટલે કે બેક્ટેરિયાની અંદર એને ટ્રાન્સફર કરવામાં આવશે અથવા તો એને અંદર ક્લોનિંગ કરવામાં આવશે. અને જો વાયએસી એટલે ઈસ્ટ, ધારો કે જો આપણે ઈસ્ટનો ક્રોમોઝોમ અથવા તો વાયએસી ઈસ્ટ આર્ટિફિશિયલ ક્રોમોઝોમની અંદર વાહક તરીકે એ લીધો હોય અને એની અંદર આપણે ડીએનએના ટુકડાને જોડ્યો હોય તો એ શેની અંદર થશે? તો કે એ ઈસ્ટની અંદર દાખલ કરશે અને એનું ક્લોનિંગ કરાવવામાં આવશે બરાબર. તો એ જે બે આપણે આ જે ડીએસએ સિક્વન્સ છે એની અંદર આ રીતની પ્રક્રિયા થશે. પછી એની અંદર શું થશે? તો કે ખંડોને સ્વયં સંચાલિત ડીએનએ અનુક્રમનો ઉપયોગ કરી અનુક્રમિત કરાય છે. એટલે કે જે ખંડો છે બરાબર, એટલે જે આપણે ટુકડા પાડ્યા એટલે કે જે અનુક્રમ લીધા ને એ જે ટુકડો પાડ્યો બરાબર, એટલે કે આ ડીએનએ છે તો એ ડીએનએનો એક આટલો ટુકડો આપણે લીધો અહીંયાથી એટલે આટલો ટુકડો લીધો, તો એ જે ટુકડો છે એ ટુકડાને શું કરવામાં આવશે? તો કે આપણે અલગીકરણ કર્યું એટલે એ ટુકડાને અલગ કર્યો બરાબર, અલગ કરી અને રેન્ડમ એટલે કે ગમે ત્યાંથી એ જે ખંડ છે એ ખંડ લેવામાં આવશે અને એનું શું કરવામાં આવશે? તો કે એને વાહક જોડે જોડવામાં આવશે એટલે બીએસી અથવા તો વાયએસી જોડે આ જે ટુકડો છે એ ટુકડાને જોડવામાં આવશે અને એને યજમાનની અંદર યજમાન તરીકે કોણ લેવામાં આવેલા છે અહીંયા? તો કે યજમાન તરીકે બેક્ટેરિયા અને ઈસ્ટ લેવામાં આવેલા છે બરાબર. તો યજમાનની અંદર એને અંદર દાખલ કરવામાં આવશે અને પછી એનું ક્લોનિંગ કરવામાં આવશે. તો એનાથી શું થશે? તો કે સ્વયં સંચાલિત ડીએનએ અનુક્રમનો ઉપયોગ કરી અનુક્રમિત કરી શકાય છે બરાબર. એટલે જે પણ ખંડો લીધા છે એ ખંડોને પછી શું કરે? તો કે જે સ્વયં સંચાલિત ડીએનએ છે એની જે અનુક્રમ આવેલો છે એટલે કે એનો જે અનુક્રમ છે એનો ઉપયોગ કરી અને અનુક્રમિત કરી શકાય છે. પછી એ જે સિદ્ધાંત છે એ સિદ્ધાંત કોણ આપ્યો હતો? તો કે ફ્રેડરિક સેંગર, એટલે જે ફ્રેડરિક સેંગર નામના જે વૈજ્ઞાનિક છે એમણે આ સિદ્ધાંત આપ્યો હતો બરાબર. એને એનાથી શું થાય? તો કે એ જે ડીએનએનો અનુક્રમ છે એનું આપણે અનુમાન કરી શકીએ કે કયો ડીએનએનો ટુકડો છે એ કઈ રીતે આવેલો હશે બરાબર. પછી આ અનુક્રમોને તેમાં હાજર એકબીજા ઉપર આચ્છાદન કરતા પ્રદેશના આધારે ગોઠવાય છે. આ માટે કમ્પ્યુટર આધારિત પ્રોગ્રામ વિકસિત કરાયો છે બરાબર. એ જે હવે જે પણ અનુક્રમો મળશે એટલે કે જે અનુક્રમો છે એ અનુક્રમોને શું કરશે? તો કે તેમાં હાજર એકબીજા ઉપર આચ્છાદન એટલે કે ઓવરલેપિંગ કરવું બરાબર, એકબીજા ઉપર ગોઠવવામાં આવશે. અને એ જે એકબીજા ઉપર ગોઠવાય એના માટે શું જરૂર પડે? તો કે એના માટે કોમ્પ્યુટર આધારિત પ્રોગ્રામ છે એ જરૂર પડતી હોય અને
એને ઉપયોગથી આ જે અનુક્રમો છે બરાબર, એ અનુક્રમોને આપણે ઓવરલેપિંગ એટલે કે આચ્છાદન એકબીજા ઉપર આચ્છાદન કરી શકીએ છીએ બરાબર. તો આની અંદર આપણે જોઈએ તો આ જે છે એ આ જે જીન છે બરાબર, તો જીનની અંદર જે ડીએનએ છે, ડીએનએને શું કરવામાં આવશે, એનું અનુક્રમ નક્કી કરી, અને અનુક્રમ નક્કી કરી અને પછી શું કરવામાં આવશે, તો કે એને જે કોમ્પ્યુટર આધારિત જે ડેટાબેઝ છે એ ડેટાબેઝ એની અંદરથી તૈયાર કરવામાં આવે છે. આપણે આગળને ચેપ્ટર એટલે સોરી આગળના લેક્ચરની અંદર જોયું હતું કે જ્યારે કોઈ પણ પેલું ડીએનએ હોય એક મનુષ્યનું બરાબર, એક મનુષ્યના ડીએનએની બધી માહિતી ભેગી કરવી હોય તો કેટલા બુક જોઈએ છે, તો કે 3300 બરાબર, એટલે કે 3300 પુસ્તકની જરૂર પડે. ને એ કેવા 3300 પુસ્તક, તો કે 1000 પેજવાળા બરાબર, અને 1000 પેજ હોય એની અંદર એક એક પેજ ઉપર 1000 અક્ષર લખેલા હોય એવા કેટલા પુસ્તકો જરૂર પડે, તો કે 3300 પુસ્તકોની જરૂર પડે છે બરાબર. તો એ જે છે એ આની રીતે આપણે કોમ્પ્યુટરની મદદથી એ સારી રીતે આપણે એનું જે સંગ્રહ છે એટલે કે ડેટાબેઝ જે નક્કી થાય છે એ તૈયાર કરી શકીએ છીએ. અનુક્રમોનું અર્થઘટન કરી તેને પ્રત્યેક રંગસૂત્ર સાથે સાંકળવામાં આવ્યા, એટલે જેટલા પણ અનુક્રમો મળ્યા બરાબર, એટલે એટીજી છે આપણે જે અનુક્રમો મળ્યા હતા એ અનુક્રમોનું અર્થઘટન કરવામાં આવ્યું અને તેને શું કરવાનું, તો કે પ્રત્યેક રંગસૂત્ર સાથે એટલે જેટલા પણ રંગસૂત્રો હતા એની સાથે સાંકળવામાં આવ્યા બરાબર, અને બધા જ મનુષ્યોના રંગસૂત્રોનો અનુક્રમ નિશ્ચિત કરાયો બરાબર, એટલે જેટલા પણ મનુષ્યોના રંગસૂત્રો હતા એટલે જે રંગસૂત્ર છે એ રંગસૂત્રની અંદર જે અનુક્રમ આવેલા છે એ અનુક્રમ કેવા છે એ નક્કી કરાયા એટલે કે નિશ્ચિત કરાયા હતા બરાબર. અને મે 2006 એટલે કે મે મહિનામાં 2006ની સાલની અંદર જે રંગસૂત્ર એક હતું બરાબર, રંગસૂત્ર એક એ સૌથી છેલ્લે અનુક્રમિત કરાયું હતું, એટલે કે જે એનું જે કોડિંગ કરવામાં આવ્યું હતું બરાબર, એટલે કે ATGC એ રીતે ATGC બરાબર, TCA એ રીતની જે કોડિંગ છે એ કોડિંગ છેલ્લે ક્યારે કરવામાં આવ્યું, તો કે 2006ની અંદર, 2006ની અંદર જે રંગસૂત્ર એક હતું બરાબર, એ રંગસૂત્ર એકને છેલ્લે કોડિંગ કરવામાં આવ્યું હતું બરાબર. બીજું કાર્ય જીનોમનો આનુવંશિક અને ભૌતિક નકશો તૈયાર કરવાનું હતું, એટલે કે જે જીનોમ છે એટલે કે જીન છે એનું આનુવંશિકતા, એની આનુવંશિક અને ભૌતિક નકશો તૈયાર કરવાનો, એટલે ભૌતિક નકશો આપણે નકશો જોઈએ છે બરાબર, એ રીતે જીનોમનો પણ નકશો તૈયાર કરવામાં આવે, એટલે કે એક જીન છે બરાબર, તો એની ઉપર એની પાછળ જે રંગસૂત્રો આવેલા છે, તો આ ધારો કે એક જીન છે તો એની ઉપર જે આવેલા છે બરાબર, એ જે અનુક્રમો આવેલા છે એની પાછળ કયા કયા અનુક્રમો આવેલા છે એ પ્રમાણેનો મેપ નક્કો કરવામાં આવે, એટલે કે ભૌતિક નકશો તૈયાર કરવાનું હતું બરાબર. હવે પોલિમોર્ફિઝમ, રિસ્ટ્રિક્શન એન્ડોન્યુક્લિયસ ઓળખસ્થાન અને પુનરાવર્તિત ડીએનએ અનુક્રમે જેને માઇક્રો સેટેલાઇટ કહેવામાં આવે છે, એટલે આજે છે પોલિમોર્ફિઝમ, રિસ્ટ્રિક્શન એન્ડોન્યુક્લિયસ અને પુનરાવર્તિત ડીએનએ અનુક્રમે જેને શું કહેવામાં આવે, એને માઇક્રો સેટેલાઇટ કહેવામાં આવે છે બરાબર. તો જે HGP એટલે કે જે હ્યુમન જીનોમ પ્રોજેક્ટ હતો એની અંદર આ રીતની કાર્યપ્રણાલી આપણને જોવા મળે છે, એટલે એની અંદર જે કાર્યપ્રણાલી થઈ હતી એ આ પ્રકારની થઈ હતી બરાબર. તો એની અંદર મુખ્યત્વે બે રીતનો ઉપયોગ કરવામાં આવે, તો બે રીતો કઈ કઈ, તો કે ESTS એટલે ESTS એટલે કે એક્સપ્રેસ્ડ સિક્વન્સ ટેગ, કે જેની અંદર જેટલા પણ ખાલી જે ફક્ત એક્સપ્રેસ થતા હતા એટલે કે જે ફક્ત અભિવ્યક્ત થતા હતા એટલા જ જનીનોને ધ્યાનમાં લઈ અને એનો અભ્યાસ કરવામાં આવ્યો હતો, અને જે SA એટલે કે સિક્વન્સ એનોટેશન રીત છે અથવા તો સિક્વન્સ એનોટેશન પદ્ધતિ છે એની અંદર બધા જ પ્રકારના એટલે કે નોન કોડિંગ અને કોડિંગ એટલે કોડ થયેલા હોય એ પણ અને જે કોડ ના થયા હોય એ પણ, એ બધા જ જે જીનોમ હતા એના અભ્યાસ કરવામાં આવ્યો હતો બરાબર. પછી એની અંદર કઈ રીતે કર્યું હતું, કે એની અંદર જે પહેલાં તો અલગીકરણ કરવામાં આવે, અલગીકરણ કરી એને વાહકની મદદથી શેની અંદર, તો કે યજમાનની અંદર ક્લોનિંગ કરાવાય છે, અને જે વાહકો છે એ વાહકો કયા, તો કે BAC અને YAC. BAC નું પૂરું નામ તો કે બેક્ટેરિયલ આર્ટિફિશિયલ ક્રોમોઝમ, અને YAC નું પૂરું નામ છે યીસ્ટ આર્ટિફિશિયલ ક્રોમોઝમ બરાબર. પછી આ રીતની પ્રક્રિયા આગળ થાય છે. તો આ હતું એની કાર્યપ્રણાલી એટલે બરાબર, એટલે HGP એટલે કે હ્યુમન જીનોમ પ્રોજેક્ટની કાર્યપ્રણાલી. તો આજે મિત્રો આટલું ખાલી કાર્યપ્રણાલી રાખીએ, આવતા લેક્ચરની અંદર આપણે એના લક્ષણો વિશે જોઈશું બરાબર. તો ત્યાં સુધી સર્વ મિત્રોને જય સ્વામિનારાયણ.